નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. પાટણ જિલ્લાની 152 ગામ પંચાયતની ચૂંટણીઓમાં સરપંચ પદ માટે 463 ઉમેદવારો ચૂંટણી લડશે. સપ્તાહમાં ચાંદીના ભાવમાં 837 રૂપિયાનો ઘટાડો. ફેમસ ફિલ્મ મેકર અલી અકબર ઇસ્લામ છોડીને હિન્દુ બનશે, ધર્મ બદલવાનું આપ્યું કારણ. અમદાવાદ પછી હવે ગુજરાતમાં 2 શહેરોના એરપોર્ટ પણ ખાનગી કંપની ચલાવશે. અમરેલી ખાતે તમારે ચૂંટણી યોજીને ગામને સળગાવવું હોય તો મને કોઈ વાંધો નથી, ભાજપ નેતા. ભાજપના ધારાસભ્ય આશા પટેલની હાલત ગંભીર, મુખ્યમંત્રી હોસ્પિટલ પહોંચ્યા, ખબર પૂછ્યા. દ્વારકા ખંભાળિયા હાઈવે પર 2 કાર વચ્ચે ટક્કર, દર્શન કરી આવતા કુટુંબમાંથી 4ના મોત. અમદાવાદની 2 શાળાઓએ લીધેલી ફી પરત કરવી પડશે, ફી વધારાની દરખાસ્ત પર કાતર ફરી. અમે અમારા પ્રગતિના સોપાન સમાવસ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ. તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ. સાઇટ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. વસુંધરા વિલા પ્રાંતિજ બાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક, દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ, ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ, પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ. સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ. પ્રોવિઝન સ્ટોર હોય કે ડેરી પાર્લર, એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ. સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનંદ સોસાયટીની સામે, બાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ. ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ, G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ, ગ્રામીણ બેંકની બાજુમાં, એપ્રોચ રોડ, પ્રાંતિજ. સંપર્ક સંજય પટેલ, પોંગલુ. મોબાઈલ નંબર છે 94-281-86-880. રાજેશ પટેલ, વદરાડ. મોબાઈલ નંબર છે 99-245-55-451. પાવરગીર કોર્પોરેશન દ્વારા રાજ્ય લેવલ ચિત્રકલા પ્રતિયોગિતા 2021નું આયોજન કરાયું. હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે ઝાંઝરી માતાજી મંદિરનો 19મો પાટોત્સવ ઉત્સાહભેર ઉજવાયો. ભારત તિબેટ સંઘ જામનગર દ્વારા હાસા માર્કેટમાં વિશ્વ શાંતિ દિવસની ઉજવણી કરાઈ. વિસાવદર તાલુકાના કુબા રાવણી ગામે દિગંબર આશ્રમ ખાતે શ્રીમદ ભાગવત સપ્તાહનું જ્ઞાનયજ્ઞનું આયોજન કર્યું. ગામ લોકો સહિત સંતો મહંતો ભાવિ ભક્તો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. ભોજન ભજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો. અમદાવાદની એક શાળાના વિદ્યાર્થીઓએ પીએમ ઓફિસને લખ્યા 2000 પોસ્ટકાર્ડ. ઇકબાલગઢ ગામમાં સરપંચના ઉમેદવાર સંજયકુમાર જૈનના સમર્થનમાં ગામ સભા યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના વડાલીમાં કાર ચાલકે રોડ ઉપર ઉભા રહેલા ઊંટ અને સાંઢો સાઈડમાં કરવાનું કહેતા કાર ચાલક ઉપર હુમલો. હિંમતનગર ટાવર ચોક પાસે હેલિકોપ્ટર ક્રેશ થવાના કારણે વીરગતિ પામેલા બિપિન રાવતજી તથા તેમના ધર્મપત્ની મધુલિકા રાવત અને
अन्य 12 सैनिकों ने श्रद्धांजलि आपवानो कार्यक्रम योजवामां आव्यो हतो। विजापुर खाते मानव अधिकार ह्यूमन राइट फाउंडेशन ऑफ इंडिया द्वारा मार्गदर्शन शिबिर योजाई। पड़ोसी राज्यमां हवे शियाळानी मौसम जामी छे, तेम माउंट आबુમાં ગત રાત્રીનું તાપમાન ઘટતા પારો ગળગળવાને કારણે માઉન્ટ આબુમાં કાર ઘરોની બહાર રાખવામાં આવેલા પાણી અને પાવલો ગાઉન સહિત અનેક જગ્યાએ બરફ જામ્યો હતો। માઉન્ટ આબુમાં આવતા પ્રવાસીઓ આ બરફ જોઈને રોમાંચિત થયા હતા। હિંમતનગરમાં 9 વર્ષની બાળકીએ ઘરમાં અગમ્ય કારણસર ઘરમાં ઘરે ફાંસો ખાઈ આત્મહત્યાનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે। બી ડિવિઝન પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું। અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV।